ફરજ હક બંધારણ અને આપણે. નમસ્કાર દર્શક મિત્રો, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રિયંકા અને હું છું અક્ષિત. મિત્રો, વાત કરીએ આજનો દિવસ એટલે 26 જાન્યુઆરી 2014 નો દિવસ. આજથી 64 વર્ષ પૂર્વ એટલે 26 જાન્યુઆરી 1950 ના દિવસે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. મિત્રો, લગભગ આપણા ભારતીય બંધારણને ઘડતર માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો અને 284 જેટલા સભ્યોના હસ્તાક્ષરથી જ આપણું ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. સાચી વાત કરી અક્ષિત. મિત્રો, ભારત સ્વતંત્ર તો થઈ ગયું હતું પણ પ્રજાસત્તાક બન્યું 26 જાન્યુઆરીએ. એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે આજના દિવસે બંધારણ આપણા હાથમાં આવ્યું એટલે કે પ્રજાને સમર્પિત કરવામાં આવ્યું. હવે આપણે પ્રજાસત્તાક દિન હોય એટલે બહુ તો રજાનો ઉપયોગ કરીએ, ક્યાંય કોઈ જઈને ધ્વજ વંદન કરી આવીએ. પણ આજે મને ને અક્ષિતને એવો વિચાર આવ્યો કે આ પ્રજાસત્તાક દિને થોડું પુનરાવર્તન થઈ જાય તો, અને એ પુનરાવર્તન આપણા બંધારણનું પુનરાવર્તન હોય તો કેવું રે. ચાલો તો આજે આપણે આપણા બંધારણનું પુનરાવર્તન કરીશું. મિત્રો, બંધારણની વાત કરવા માટે આજે આપની સમક્ષ ખાલી હું અને અક્ષિત નથી, આપણી સાથે જોડાયા છે કેટલાક નામાંકિત ચહેરાઓ. તો કોણ છે આ ચહેરાઓ, આવો નાખીએ એક નજર. મારું નામ રાજા પાઠક છે. સત્વ વિકાસ અને સ્વસ્તિક સ્કૂલ સાથે છેલ્લા 36 વર્ષથી બાળકોના શિક્ષણમાં, બાળકોને મજબૂતાઈ આપવાના કાર્યમાં જોતરાયેલો છું. હું રુઝાન ખંબાટા છું. બધાને શુભ પ્રજાસત્તાક દિન. અને આપણે બધા ઈચ્છા કરીએ કે હવે આ પ્રજાસત્તાક દિનથી ઓનવર્ડ આપણે જે બધા ઈચ્છે છે કે આપણું દેશ બનવું જોઈએ, તો લેટ અસ ઓલ વર્ક ટુગેધર ફોર ધેટ. નમસ્તે, હું પિયુષ દેસાઈ, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વાઘ બકરી ગ્રુપ. હું જસ્ટિસ એસએમ સોની. હું ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકે નિમણૂક પામ્યો અને ત્યાંથી 24 નવેમ્બરની સાંજે 2003ના ત્યાંથી પણ નિવૃત્ત થયો. હું સુધીર સિંહ, હાલમાં હું ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં મેમ્બર તરીકે ફરજ બજાવું છું. હું ડૉક્ટર મુકુલ શાહ, એક્ટિંગ વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટીમાં મારી સેવા આપી રહ્યો છું. હવે જ્યારે આપણે બંધારણની વાત કરી રહ્યા છીએ તો એમ થાય કે આપણે શરૂઆત ક્યાંથી કરીશું. અરે, શરૂઆત તો શરૂથી જ કરીશું ને. હા, જેમ કહ્યું એમ શરૂઆતની જ વાત કરીએ તો આપણા કોઈ પણ પુસ્તકમાં શરૂઆતમાં પ્રસ્તાવના હોય છે, તેવી જ રીતે ભારતીય બંધારણના પુસ્તકમાં પણ શરૂઆતમાં પ્રસ્તાવના જ હતી. તો શું છે આ પ્રસ્તાવના, દેખીએ. કે હમ ભારત કે લોક, ભારત કો એક સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી પંથ નિરપેક્ષ લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાને કે લીએ, ગણરાજ્ય રિપબ્લિક તથા ઉસકે સમસ્ત નાગરિકો કો, હવે આ ખાસ છે, અધિકારો આપ્યા, સામાજિક આર્થિક ઓર રાજનીતિક ન્યાય. કેવો ન્યાય? સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનીતિક ન્યાય. એટલે આર્થિક આવે તેમાં ઇક્વાલિટી આવે, ફાઇનાન્શિયલ ઇક્વાલિટી, ગરીબ તવંગર અંગેની સર વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ ઓર ઉપાસના કે સ્વતંત્રતા, દરેકને પોતાની વિચારધારા, જે મેં વાણી સ્વાતંત્ર કહ્યું, પોતાને રજૂઆત કરવાનું કહ્યું, પોતાના માટે વિશ્વાસથી ધર્મમાં જે કંઈ માનતા હોય તે ચલાવવાનો, એ તમામ પ્રાપ્તિ ઓર અવસર કે ક્ષમતા પ્રાપ્ત કરને કે લીએ, તથા ઉન રાજ સબ મેં વ્યક્તિ કો ગરિમા ઓર રાષ્ટ્ર કી એકતા ઓર અખંડતા સુનિશ્ચિત કરને વાલી બંધુતા બઢાને કે લીએ, દૃઢ સંકલ્પ હોકર અપને ઇસ સંવિધાન સભા મેં
आज तारीख 26 नवंबर 1950 को वो सही किया गया, तब से ये नहीं आया, पर ये अमल में आयु। પણ મેં જે વાંચ્યું છે, મને બહુ હંમેશા વાંચીને મને અંદરથી બહુ ઉર્જા આવે છે, એક એનર્જી આવે છે, લખ્યું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એ મને એક બહુ વી વર્ડ બહુ ગમે છે એટલે, અને પછી લખે છે કે વી આર સોવેન, આપણે સોલોમનલી રિઝોલ્વ કરીએ છીએ કે આપણે એક સોવેરિન સોશિયલ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક બનાવશું, એટલે સોવેરિન એટલે સુપ્રીમ સોશિયલ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક, રિપબ્લિકનો મિનિંગ જે મેં સમજ્યો છે ને જે છે કે આપણે બધા મળીને, આપણે રિપ્રેઝેન્ટેટિવો, આપણે દેશને રૂલ કરશું, એનો મિનિંગ છે રિપબ્લિકનો મિનિંગ, એટલે આ સમજીને મને બહુ એક ઉર્જા આવે છે કે આપણે બધાને એક મોકો મળ્યો છે કે વી હેવ ટુ કોન્ટ્રીબ્યુટ.